તમારું હિંમત ક્યાંથી આવવાનું? કાનપુરા છું ને. બરોબર, શું માનતા રાખી હતી? માનતા મારી હતી કે મારા પપ્પા ને મારા બીજાના દારૂ પીતા હતા. હું માતાજીને એવી માનતા કે બંધ કરી ના, તો હું બેન દર્શન કરવા લઈ નાખી. બરોબર, તો બંધ કરી દીધો દારૂ? હા, બંધ કરી દીધો. એટલે પહેલા કેટલા સમયથી દારૂ પીતા હતા? મારા પપ્પા તો લગભગ 15-20 વર્ષથી પીતા હતા. બરોબર, એટલે તમારા પપ્પા અને તમારો ભાઈ? હા, મારા ભાઈ. અને તમારા ભાઈ કેટલા સમયથી પીતા હતા? મારા ભાઈને લગભગ 10 વર્ષથી પીતા હતા. બરોબર, એટલે 15-20 વર્ષથી તમારા પપ્પા પીતા હતા. હા, અને 10 વર્ષથી તમારા ભાઈ પીતા હતા દારૂ. એટલે એ છોડતા નતા દારૂ. એટલે તમે એમનો દારૂ છૂટી જાય એની માટે તમે માનતા રાખી દીધું. તો માનતા રાખીએ પછી કેટલા દિવસમાં દારૂ છોડી દીધો એમને? લગભગ ત્રીજા રવિવારે દારૂ છોડી દીધો સંપૂર્ણ એમના મન થી જ. દારૂ છોડી દીધો. બરોબર, માનતામાં શું રાખી દીધું? શ્રીફળ ચંદીનગર. ભલે, રામ રામ. સવિતાબેન ક્યાંથી આવવાનું? રાજકોટ. રાજકોટ થી? શું માનતા રાખી હતી? આમાં ઘરવાળા દારૂ પીતા હતા ને 20 વર્ષથી પીતા હતા. હું માની માનતા રાખી ને તમે મૂકી દીધો. રવિવારે એમ તો રહું છું, ચારમો રવિવારે આવ્યો ને તા તો મૂકી દીધો. ચોથો રવિવાર થયો દારૂ મૂકી દીધો. એટલે પહેલા કેટલા સમયથી દારૂ પીતા હતા? 20 વર્ષથી દારૂ પીતા હતા. એટલે તમે એમનો દારૂ બંધ કરાવવા માટે પહેલા બીજી ક્યાંય જગ્યાએ માનતાઓને રાખ્યું છે ને? સંપૂર્ણ છોડી દીધો એ એમના મન થી જ. તમારા કીધા વગર તમે નતું કીધું ને એમને? એમને એમના મન થી જ છોડી દીધો દારૂ. બરોબર, એક જ અઠવાડિયે પેલા 20 વર્ષથી દારૂ પીતા હતા. હા, તો 20 વર્ષથી તમે બીજે ક્યાંય દારૂ એમના બંધ કરવા માટે માનતાઓને રાખ્યું છે? થમ્સઅપ ની બોટલ અને શ્રીફળ ચુંદડી અગરબત્તી. એટલે એટલા માતાજી 20 વર્ષ નો દારૂ છોડાવી આપ્યો. બીના બાવાજીલા. ક્યાંથી આવવાનું? વિરમગામ. વિરમગામ થી? શું માનતા રાખી દી? મારા પપ્પા નું ઘર વેચાતું નતું ને 1.5 વર્ષથી સુતાના. બરોબર, માનતા રાખી કે ઘર વેચાઈ જાય અને એના પૈસા આવી જાય, અને જ્યાંથી એ પૈસા આવી જાય ને એટલે નવા ઘરમાં સેટલ થઈ જાય, પછી દર્શન કરવા છે. બરોબર, તે ઘર વેચાઈ ગયું. ઘર વેચાઈ ગયું અને પૈસા પણ આવી ગયા તરત, અને નવું ઘર સામે લઈ પણ લીધું. નવું ઘર લઈ પણ લીધું. એટલે ઘર પહેલા તમારું જૂનું કેટલા સમયથી નતું વેચાતું? પછી તમે ખુંખાર મેળી માની માનતા રાખી, અને માનતા રાખી પછી કેટલા સમયમાં વેચાઈ ગયું? અઠવાડિયાની અંદર. એક અઠવાડિયામાં જ વેચાઈ ગયું, અને તમારે જે જોઈતી હતી એ કિંમત એ વેચાઈ ગયું અને સોદો થઈ ગયો. બરોબર, અત્યારે તમે નવું મકાન પણ લઈ લીધું. બરોબર, માનતામાં શું રાખ્યું? કેટલા સમયથી એવું થતું? મારું નામ મુકુંદભાઈ રમણભાઈ કડવી, મહીજ નવી નગરી માં રહું છું. બરોબર, સૌ પ્રથમ વાર મેં મારા ભાઈ પણ મેરડી માતા આવતા હતા, મોટા બાપાનો છોકરો. બરોબર, પછી મને કહેતો કુખાર મેળી માતે હાય, આપણે માતાજીને જાણવાનું મળશે અને ભક્તિ આપણે જાણવા મળશે. બરોબર, તે મેં એક દિવસ અચાનક એને મને ફોન કર્યો કે મને લેવાય ને, એટલે મેં બાઇક લઈને લેવા ગયો. ત્યારે મેં જોયું કુખાર મેળી માતાનું પ્રવચન સાંભળ્યું, તો મને મજા આવી ગઈ કે એમના ભક્તિ કરાય. પછી મેં માનતા રાખી, તો માનતામાં સૌ પ્રથમ નોકરીની માનતા રાખી, નોકરીની સેટિંગ થઈ જાય. પછી મેં કીધું માતાજી એ જગ્યાને આ જગ્યાએ જ નોકરી, તો એમ એ જગ્યાએ જ મને નોકરીનું સારી નોકરી મળી. મને જે જગ્યાએ જોઈતી હતી એ જગ્યાએ જોઈતી હતી એ જગ્યાએ. પછી બીજો અનુભવ કે મને સિકોટર માતા અમાર વહાણવટી સિકોટર, જે માતાજી અમારા કુળદેવીની અંદર ખાતામાં આવતા હતા,
એટલે બિહારવાના હતા તેમાં અમ્મીના સપનામાં આવ્યા વહાણવટી શીખો તે દળિયામાં બેસેલા પછી મારા ભાભીના સપનામાં આવ્યા એટલે પછી અમે કુખાન મેળી માતા આવ્યા પછી અમને ખબર પડી કે વહાણવટી શીખોતર અમારા ખાતામાં છે તો ભાઈ વહાણવટી શીખોતર માતા બિહાર પછી બાર શીખોતર બિહાર પછી એકવાર મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો મારો 12 વાગે અને મને 12 વાગે મેં ઊંઘો પડ્યો એટલે મને યાદ આવ્યું કે હવે મારે 5:30 વાગે ઉઠવાનું છે તો કમનો ઉઠીશ પછી મેં કુખાણ મેળી માતાને યાદ કરીને એવું કીધું કે મા મને 5:30 વાગે ઉઠાડજે મારે ઘઉં 12:30ની અંદર નોકરી જવાનું છે બસ એટલું કહીને મેં ઊંઘવા પડ્યો તો કમ્પ્લીટ 5:30 વાગે માતાજી દર્શન આપે મને સપનામાં અને એવું કીધું તું ઊભો થઈ જા ઊંઘ ખોલી અને ઘડિયાળમાં જોઈને તો કમ્પ્લીટ 5:30 વાગે હતા બરાબર તમે રાતે માતાજીને પ્રાર્થના કરીને ઊંઘી ગયા કે તમારે મને 5:30 વાગે ઉઠાડી દેજે તમારે સવાર 5:30 વાગે નોકરી જવાનું હતું મોબાઈલ સ્વિચ ઓફ હતો એલાર્મ બેલાર્મ કંઈ મૂકવાનું હતું ચાર્જિંગ કંઈ ઘરે હતું નહીં બરાબર એટલે મેં માતાજીને એટલું કીધું કે માતાજી મને 5:30 વાગે ઉઠાડી દેજે માતાજી સપનામાં આવીને કે ઉઠકે 5:30 વાગે ઉઠાડવાનું છે એટલે મેં પછી સવારમાં વોક ખોલી તો ઘડિયાળમાં કમ્પ્લીટ 5:30 વાગે હતા બરાબર 5:30 વાગે તમને ઉઠાડી દીધા ઉઠાડી કમ્પ્લીટ એક કોટો આગો પાછો નહીં નાનો મોટો સેકન્ડ કોટો કોઈ આગો પાછો નહીં કમ્પ્લીટ આ બધા અનુભવ કયા માતાજીના કુખાઈ મેળી માતાનો બરાબર અને કેટલા રવિવાર થયા તમારે મારા 35 રવિવારની ઉપર થયું બરાબર ને એટલામાં તમારું આખું જીવન બદલી આપ્યું એમ માતાજી મેં સૌ પહેલાં પહેલા દીવાબત્તી કરવાની તો ભાઈ તમે ખાલી દીવા રવા દો અગરબત્તી કરીને નીકળી જતો હતો પણ અત્યારના સાલમાં સવાર સાંજ દીવાબત્તી કરું આરતી કરું અમુક વાર રવિવારે નહોતો કરતો મંગળવારે ન કરતો ખાવા પહેલું વધારે પહેલા જ જોઈએ અત્યારના સમય મેં રવિવાર મંગળવાર ઈચ્છા થાય ત્યારે રવિવારે કરી દઉં મંગળવારે કરી દઉં બરાબર એટલે ભક્તિ જગાડી આપી તમારી કુળદેવી માતા પ્રત્યેની કુખાર મેળીમાં કોઈ પણ ના જોડે જોડે બેસું તો મને બસ એક જ વાત આવે માતા ભગવાનની નીલાબેન બચુભાઈ નાયક ક્યાંથી આવવાનું કપડવંતી શું માનતા રાખી હતી મારા છોકરો સાસરીમાંથી આવતો નતો ને માનતા રાખી હતી તો મેં આવ્યો છે બરાબર મારો મોન હશે પછી તમે માનતા રાખી કોની કયા માતાજી બરોબર માનતા રાખીએ પછી 15 દા પછી આવી ગયો બરોબર એટલે સામેથી જ આવી ગયા તમારે કીધા વગર ક્યાંથી આવવાનું હું આવું છું સિહુનની બાજુમાં નવાગામ નવાગામ શું માનતા રાખી હતી મેં માનતા રાખી હતી મારીને આજે લગભગ 2-3 મહિના પહેલાં મારી પર રાતે ફોન રાત એટલે કે તમને તમારા પૈસા ભરવા પડશે એમ કે 35,000 રૂપિયા બરાબર તમારી પર કેસ થશે કે બરાબર એટલે ખોટી રીતે તમને ફસાવતા હતા ઓનલાઈન બરાબર તમે મારી પછી મેં માતાજીને તરત જ મેં માનતા લઈ લીધી બરાબર મેં મારી આ બધું ખોટી મેટર છે ફોન છે પણ મેં મારી પર હવે આવો ફોન આવવો જોઈએ નહીં ત્યારથી કોઈ ફોન બોન આવ્યો બરાબર એટલે પૈસાની માંગણી કરીને તમને ધમકાવતા હતા એમ કે તમે આ રીતે આટલા પૈસા આપો કેટલા પૈસા માંગતા હતા 35,000 રૂપિયા 35,000 રૂપિયા આપો નહીં તો અમે કાર્યવાહી કરીશું એમ કાયદેસરની એ ખોટી રીતે તમને ફસાવતા હતા એટલે પછી તમે કુંખાર મેળીમાંની માનતા રાખી અને માનતા રાખીએ પછી આપોઆપે ફોન આવવાના બંધ થઈ ગયા એજ મિનિટથી ફોન બંધ થઈ ગયા જ્યારે તમે માનતા રાખી ત્યારે ફોન બંધ થઈ ગયા ને કેટલા ફોન આવતા દિવસના દિવસે 2-3 ફોન આવતા 2-3 ફોન આવતા અને ધમકી આપતા હતા બરોબર અને માનતા રાખીએ પછી તરત જ ફોન આવવાનું સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું પછી મેં હોમેથી ફોન કર્યો ને તો પછી ફોન લાગવાના બંધ થઈ ગયા બરોબર બરોબર કયા માતાજીની માનતા રાખી હતી આપણી કુખાર મેળીમાં